टोक्यो पेरा ओलम्पिक में सिल्वर मेडल मेळवी गुजरातनी भाविना पटेल इतिहास रच्यो छे। भाविना पटेल मूळ वडनगर तालुकाना सुंडिया गामनी वतनी छे। भारतमां प्रथम અને વિશ્વમાં આઠમું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ આજે પોતાના વતનમાં આવી છે અને તે ખૂબ ખુશ છે। જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે ત્યારે ભાવિના પટેલનું ગામ સુંડિયું પોતાની દીકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે। આજે જોગનું જોગ ભાવિના પટેલનો જન્મદિવસ પણ આજે છે। આજે સુંડિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા જે કે લક્ષ્મી સિમેન્ટ તથા દાદાઓના સહયોગથી કૃષ્ણાબા સંકુલ ખાતે આજે ભાવિનાનો સન્માન સમારોહ યોજાયો હતો। સુંડિયા ગામ સોમજી પાર્ટી પરિવાર તથા સમગ્ર ગામે ઉત્સાહથી દીકરીનું સન્માન કર્યું હતું અને સન્માનપત્ર પણ અર્પણ કર્યું હતું। સમગ્ર સુંડિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા દીકરીનું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ગામના આબલા વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિનાને સન્માન આપવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંડિયા ગામમાં ખેતી તથા કટલરીની દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિનાના લગ્ન અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે થયા છે। ભાવિના પટેલ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમના કર્મચારી છે। 2008થી તે ટેબલ ટેનિસ રમે છે। એ 4 વર્ષના હતા ત્યારે તેમને પગે પોલિયો થયેલો। એ પછી શરૂ થયેલો સંઘર્ષ આજે પણ ચાલે છે। ભાવિના પટેલે 2008થી 2020માં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં 5 ગોલ્ડ 12 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। છેલ્લી એશિયન ગેમમાં મોડલ મેળવેલ જ્યારે ગામની દીકરી સિલ્વર મેડલ મેળવી દેશ અને દુનિયાના ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ગામ આખું ખુશ થઈને જીતનો જશ્ન મનાવી રહ્યું છે અને મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી અને ગરબે ઘૂમીને લોકો ઝૂમી ઉઠ્યા છે અને આખું ગામ જાણે દિવાળી મનાવી રહ્યું હોય એવો સુંદર માહોલ રચાયો હતો। ખાસ આ કાર્યક્રમમાં ભાવિના તથા તેના પતિ નિકુંજ પટેલ, ભાવિનાના પિતા હસમુખ પટેલ, તેમના માતા નિરંજના બેન તથા ગામના સરપંચ તથા અગ્રણીઓ ઉપરાંત ભાવિનાના કોચ લાલન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા સુંડિયા ગામની દીકરી ભાવિના જાપાન ટોક્યોથી સિલ્વર મેડલ જીતીને આવેલી છે। આ સિવાય એને ઘણા મેડલ જીતેલા છે। આખી જિંદગી રમત રમી સંઘર્ષ કરી આટલી ઉજ્જવળ પ્રતિભા સંપાદન કરી છે તો એનો આજે જન્મદિવસ છે। સાથે સાથે એનો સન્માનનો કાર્યક્રમ પણ સુંડિયા ગામ સંસ્થાએ રાખેલ છે તો આજે ભવ્ય કાર્યક્રમના અમે સહભાગી બન્યા છીએ અને આખા ગામમાં આજે ઉત્સાહ અને દિવાળીનો માહોલ હોય એવું વાતાવરણ બનેલું છે। આ દીકરી અમારી ગામે ખૂબ અમારી આબરૂ વધારેલી છે, દેશની આબરૂ વધારેલી છે, તે બદલ એમને ખૂબ જ અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ગામમાં આવ્યા છો, ભવ્ય સ્વાગત થયું છે, કેવી અનુભૂતિ થાય છે અને શું કહેશો? બહુ જ ખુશ છું। મારા ગામના લોકોએ જે મને આ પ્રેમ આપ્યો છે એના માટે ખરેખર હું એ બધાનો આભાર માનવા માગું છું અને ખાસ કરીને એ કહું છું કે બસ મારા ગામના લોકો જે રીતે મારું સન્માન કરી રહ્યા છે એવી રીતે મારા બીજા ભાઈ બહેનોનું પણ આ રીતે સન્માન થાય અને એ લોકોને પણ જેવો મારા ફેમિલીએ સપોર્ટ કર્યો છે એવો એ લોકોને પણ સપોર્ટ મળે એવી ઈચ્છા રાખું છું અને મને વિશ્વાસ છે કે એ સપોર્ટ એ લોકોને પણ મળશે અને એ લોકો પણ મારી જેમ આગળ વધશે। આજે કેવું ફીલિંગ કરો છો તમે? બહુ જ ખુશ છું, એક્સાઇટમેન્ટ મારા મોઢા ઉપર દેખાઈ રહ્યું છે અને યસ, મારી પાસે શબ્દો નથી કે મારા ગામમાં અને એ બી મારા બર્થડેના દિવસે આટલી મોટી મને જે સરપ્રાઈઝ મળી છે, આટલું મોટું સન્માન થયું છે એના માટે મારી પાસે શબ્દો નથી, પણ ખરેખર દિલથી બહુ જ ખુશ છું અને બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।